ને મિત્રો મજામાં. મિત્રો આપણે રીઝનિંગના સમની અંદર જોઈ રહ્યા છીએ એમાં એક ને એક વસ્તુ થોડી રિપીટ એટલે કરું છું કે તમને ખ્યાલ આવે કે આમાં કેવું કેવું ગણતરીના આધારિત પૂછી શકાય. તો મિત્રો અત્યારે લગભગ આપણે બહુ ચેન્જ નથી કરતા પણ આવું કંઈક આપ્યું છે અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. મિત્રો તમારે શું કરવાનું ખબર છે કે વિડીયો સ્ટાર્ટ કરી આ રકમ લખી લેવાની પછી વિડીયોને સ્ટોપ કરી દેવાનું અને પછી તમે પ્રયાસ કરીને પછી આગળ જાઓ તો જેથી કરીને તમારો માઇન્ડસેટ છે એ સરસ થતું જાય અને જે આપણે સ્કિલ ડેવલપ કરવી છે કે રીઝનિંગના કોઈ પણ સમ છે એ આવડવા જોઈએ એ થઈ શકશે. મિત્રો તમે જુઓ છો કે અહીં બે છે એક છે એક છે એક છે હેને ત્રણ છે એક છે બે છે એટલે આમ કંઈક ક્રમ જેવું ન લાગે. અહીંયા એમ લાગે ધારો કે બે ત્રણ ચાર અહીંયા એક બે નથી બરાબર તો એવું કંઈક નથી તો ઇન્ટરનલ કંઈક મેચિંગ છે. મિત્રો ધ્યાનપૂર્વક જોશો તો સમજાશે કે આ બે અને એકનો ધારો કે હું ગુણાકાર કરું તો બે આવે અને એની અંદર ધારો કે હું આ બાદ કરું તો ઓછા એક. ફરીથી આનો નાનો ગુણાકાર કરું છું એમાંથી આ બાદ કરું છું તો બે માંથી એક તો અહીંયા વચ્ચે છે આવ્યું પણ આવું અહીંયા થયું એટલે અહીંયા થવું જોઈએ. જેમ કે ત્રણ એકુ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એમાંથી આ બે બાદ કરી તો જવાબ શું આવે એક. તો એ જ રીતે અહીં શું થશે ચાર તેરીને બાર એમાંથી કેટલા બાદ કરવાના બે તો દસ છે એવો જવાબ આવશે. મારે મિત્રો આજે એવું કેવું છે કે આને અસમ છે આને અસમ આમાં કોઈ ચેન્જ નહીં અને તમારે શોધવાનું છે. ખાલી વિકલ્પ બદલાવીએ છીએ મિત્રો એટલે સમજાય છે વાત કે ખાલી વિકલ્પ બદલાવાથી પણ તમારે કયો જવાબ આવશે એ કહેવાનું છે. મિત્રો તો હવે વિકલ્પ મેં આપ્યો છે આ અને તમે જરા ટ્રાય કરો કે શું આવી શકે. મિત્રો તમે એમાં વિડીયો સ્ટોપ કરીને પ્રયાસ કર્યો હશે કે મેં શું કર્યું કે સેમ વસ્તુ રાખી ખાલી એક વિકલ્પ બદલાવાથી પણ ચેન્જ થઈ શકે છે. તો મિત્રો આ બધી વાત એવી છે કે તમે જે માની અંદર ઊંડાણમાં જશો એમ મજા આવશે. અને બીજી પણ એક વાત છે મિત્રો કે જનરલી આવા સમની અંદર તમારી પ્રેક્ટિસ છે ને એ જ મુખ્ય કામ આવતી હોય છે. તો મિત્રો કંઈ પકડાઈ રહ્યું છે કે હવે શું આવે તો જે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એવું કર્યું છે કે આ આખી આખી પ્રોસેસમાં બે પાર્ટ કરી નાખ્યા છે બરાબર. અને તમે જોશો ને તો આના પછીનો ક્રમ અહીંયા આવતો હશે. જેમ કે ઉપર બે છે તો નીચે ત્રણ આવવા જોઈએ તો એક વત્તા એક વત્તા એક ત્રણ આવ્યા. એ જ રીતે ત્રણ છે તો અહીં ચાર આવવા જોઈએ. બે વત્તા એક વત્તા એક છે તો હવે ચાર છે તો હવે પાંચ આવવા જોઈએ. તો તમને બે પાંચ તો થઈ ગયા છે તો હવે શું આવે તો યસ તમે કહેશો કે ઝીરો આવશે તો અહીંયા શૂન્ય આવે. એટલે કે આના પછીનો ક્રમ અહીંયા સરવાળા રૂપે છે. તો કોઈ પણ રીતે હોઈ શકે એટલે આ સમ થોડો હાઈ લેવલનો થશે કારણ કે આવું કોઈને મગજમાં ના આવે. તો મારું કહેવાનું માત્ર એટલું છે કે ભાઈ કોઈ પણ રીતે આવે તમારે બસ આવું આમ ત્રણ ચાર વસ્તુ જુદી જુદી રીતે તમે આમ કરશો તો પકડાઈ જશે. અને એ મથવાનું છે મિત્રો આ મથવાની પ્રોસેસ છે એવું મારે ખાસ કહેવાનું છે. તો આજે બીજો સમ છે એ પણ તમને આવડી ગયું. તો મિત્રો મજા આવી. તમારી કોમેન્ટ્સ સતત મળતી રહે છે. આ વખતે સન્ડે સુધી પણ આપણે લોકો કામ કર્યું છે અને હજુ કરતા તો રહેશું જ. તો બસ કોમેન્ટ્સ લખતા રહેજો. મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.